નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલ મોરબી આપ સૌનું સ્વાગત કરે છે. ધોરણ 4 વિષય ગુજરાતી એમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાના નંબર 32 ઉપર વિદ્યાર્થી મિત્રો પાના નંબર 32 કાઢો પાઠ્યપુસ્તકમાં, એમાં આપણે આવું થાય તો કોણ શું બોલે, તેને કેવું લાગે, સાથે મળીને વિચાર કરો અને વાક્ય પૂર્ણ કરો. જો ઉદાહરણ આપ્યું છે, શિયાળામાં ટુવાલને તડકે સૂકવીએ તો ટુવાલ કહે, આ છોકરાઓ રોજ કેમ નાહતો નથી, એવું બોલે છે. તો એવું આપણે જોવાનું છે. જો ટાયરમાં પંચર પડે તો સાયકલ શું કહે, ટાયરમાં પંચર પડે તો સાયકલ કહે, હું એક પગે લંગડી થઈ ગઈ, હવે નહીં ચાલી શકું. શું કહે? સાયકલ એમ કહે, હું એક પગે લંગડી થઈ ગઈ, હું નહીં ચાલી શકું, એવું બોલે છે, એવું વિચારે. આપણે એવું વિચારવાનું છે. બરફને તડકામાં મૂકો તો બરફ શું કહે, મને ક્યાં ઠંડી લાગે છે, કે અહીં તડકામાં મૂક્યો શું કહે છે, મને ક્યાં ઠંડી લાગે છે, કે મને અહીં તડકામાં મૂક્યો. આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો શું કહે, આંબો એમ કહે કે કેમ અહીં રહીને તું ગરમીથી કંટાળી ગઈ, શું કે કેમ અહીં રહીને ગરમીથી તું કંટાળી ગઈ. આગળ વિદ્યાર્થી મિત્રો, ધૂળ પર વરસાદના ટીપા પડતા ધૂળ શું વિચારે, તો એ ધૂળ એમ વિચારે કે હા, કાળઝાળ ગરમીથી હું તો કંટાળી ગઈ હતી, હવે મને ટાઢક મળી. પાંચમું છે, ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતા રોટલો શું વિચારે, રોટલો એમ કહે કે આ ગરમી ઓછી છે, કે મને ચૂલા પર શેકી કાઢ્યો કે. હવે એના પછી નેક્સ્ટ પ્રવૃત્તિ છે, શબ્દ શોધો વાક્ય બનાવો. શું કે છે? શબ્દ શોધી અને વાક્ય બનાવવાનું છે. તમને અહીંયા 1-20 ક્રમ આપેલા છે. આપણને પહેલાં વાક્યમાં આપ્યું છે 9, 10, 14 અને બીજા અક્ષરથી બનતો શબ્દ. તો 9 ઉપર કયો વાક્ય છે? ક. 10 ઉપર લ. 14 ઉપર ર. અને બીજા ઉપર વ. તો કયો શબ્દ બન્યો? ક, લ, ર, વ. હવે એનું આપણે વાક્ય બનાવશું વિદ્યાર્થી મિત્રો. એનું વાક્ય બનાવ્યું કે પંખીઓ બગીચામાં કલરવ કરે છે. હવે બીજું વાક્ય છે 13 અને 15 પરથી બનતો શબ્દ. તો 13 ક્યાં છે? તો કે અહીંયા એના પર ચ લખેલો છે. 15માં હણ છે, ચણ. બન્યું શબ્દ ચણ. તો એનું વાક્ય બનાવ્યું વિદ્યાર્થી મિત્રો, તો મારા દાદી દરરોજ સવારમાં ચણ નાખે છે પંખીઓને. મારા દાદી દરરોજ સવારે પંખીઓને ચણ નાખે છે. ત્રીજું વાક્ય છે 9, 10 અને 17માં અક્ષરથી બનતો શબ્દ. 9માં ક, 17માં ગી અને 10માં લ. 10માં લ, ક, લ, ગી. તો આપણે વાક્ય બનાવ્યું વિદ્યાર્થી મિત્રો, મોરની કલગી મોરની શોભામાં વધારો કરે છે. મોરની કલગી મોરની શોભામાં વધારો કરે છે. હવે છે 11, 11, 14, 7 અને 8 અક્ષરથી બનતો શબ્દ. ચલો 11માં શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? 11માં આપેલા છે પો. પછી 14માં ર. 7માં સા. અને 8માં ય. પો, ર, સા, ય. તો એનું વાક્ય બનશે વિદ્યાર્થી મિત્રો, તો કે વિજય રોકેટ બનાવ્યું. વિજયે રોકેટ બનાવ્યું અને તેના પપ્પા પોસાઈ ગયા. પોસાઈ એટલે હરખાવું. વિજય રોકેટ બનાવ્યું એટલે એના પપ્પા હરખાઈ ગયા. એટલે હરખાઈ ગયા એટલે પોસાઈ ગયા. પોસાઈનો મતલબ હરખાવું થાય, આનંદ. કેલું પાંચમું છે, પહેલા, ત્રીજા, ચોથા અને 5માં અને 6ઠા અક્ષરથી બનતો શબ્દ લખો. પહેલામાં રા આવશે, ત્રીજામાં આવશે જી, ચોથામાં આવશે ની, 5માં આવશે રે અને 6ઠામાં આવશે ડ. રા, જી, ની, રેડ. તો ફોરમને પરીક્ષામાં પ્રથમ નંબર આ નંબરે આવતા તે રાજીના રેડ થઈ ગયો. રેડ થઈ ગઈ છોકરી છે ફોરમનું નામ, છોકરીનું નામ છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ જોઈએ. મજા પડે તેવા પ્રશ્ન બનાવો, વર્ગમાં રજૂ કરો. ખૂબ મજા પડે તેવા પ્રશ્નો નોટિસ બોર્ડમાં પૂરો નોટિસ બોર્ડ પર મૂકો. હવે છે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 1, ઘંટને જોરથી વગાડવામાં આવે છે.
પ્રશ્ન પહેલો છે એ વિચારો વેરો નહીં થઈ જાય શું કે છે પ્રશ્ન બીજો છે એણે શું ખોટું કર્યું એટલે રોજ માર ખાવો પડે છે એવી રીતે આપણે અ માં સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે એનો આપણે પહેલો પ્રશ્ન બનાવવાનો છે હવે આપણે એક પ્રશ્ન બનાવશું કે એ બિચારા સાબુ ફાટી નહીં જાય કે ચલો બીજો પ્રશ્ન બનાવી વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે કપડાને બદલે પહેરનારને ધોવામાં આવે તો કપડાં ગંદા નહીં થઈ જાય શું કે છે કપડાને બદલે પહેરનારને ધોવામાં આવે તો કપડાં ગંદા નહીં થઈ જાય હવે બમાં જો વિદ્યાર્થી મિત્રો અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે હવે એનો આપણે પહેલો પ્રશ્ન બનાવવાનો છે એ બિચારો દાઝશે નહીં શું કે છે એ બિચારો દાઝશે નહીં હવે બીજો પ્રશ્ન બનાવી વિદ્યાર્થી મિત્રો આપણે એના તો કે દીવાની સી ભૂલ કે એને સળગાવવામાં આવે શું કે છે દીવાની સી ભૂલ કે એને સળગાવવામાં આવે ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ક મીઠાનો સ્વાદ ખારો હોય છે એનો પહેલો પ્રશ્ન બનાવી વિદ્યાર્થી મિત્રો આપણે તો કે એ બિચારાને ખોટું નહીં લાગે કે એ બિચારાને ખોટું નહીં લાગે પ્રશ્ન બીજો છે એનો સ્વાદ ખારો હોવા છતાં એ કેમ રસોઈમાં વપરાય છે શું કે છે એનો સ્વાદ ખારો હોવા છતાં એ કેમ રસોઈમાં વપરાય છે આગળ વિદ્યાર્થી મિત્રો પાના નંબર 34 ઉપર અહીં આપણા પ્રશ્ન જવાબ પૂર્ણ થાય છે આગળની પ્રવૃત્તિ જોઈ વિદ્યાર્થી મિત્રો તમારી કોણીને જીભ અટકાવવાનો પ્રયત્ન કરો જૂથમાં બેસીને પ્રશ્નના જવાબની ચર્ચા કરો અને લખો જો અહીંયા જીભ કોણી સુધી કેમ અટતી ને જીભ છે કોણી સુધી અડે નહીં બીજું છે ઝાડ અને પક્ષીઓ વચ્ચે કેવી વાતચીત થતી હશે વાદળને શરદી કેમ ન થાય સાબુ કેમ ગંદા ન થાય તમને આવા કોઈ પ્રશ્ન થાય છે કોઈ પણ ત્રણ પ્રશ્ન લખો આપણી જીભ છે તે કોણી સુધી અડે વિદ્યાર્થી મિત્રો ન અડે ચલો એના પછી છે ગાવાની મજા પડે તે રીતે પંક્તિઓ ગોઠવીને ગાવો સૌથી પહેલાં પંક્તિ છે કૂકડો વહેલો જાગે શું કે છે કૂકડો વહેલો જાગે એમાં આપણે બોલી ચલો અંધારું ઝટપટ ભાગે કૂકડો વહેલો જાગે એટલે અંધારું ઝટપટ ભાગે બીજું છે ચિંટુ ઝટપટ જાગી જાય સીધે એ નાવા જાય ચિંટુ ઝટપટ જાગી જાય સીધે એ નાવા જાય જગતને જગાડવા એ તો ભાગે કદી ન મિંતણ માગે કદી ન મિંતણ માગે કૂકડો ગીત મજાનું ગાય સુની નાના મોટા સવર ખાય કૂકડો ગીત મજાનું ગાય સુની નાના મોટા સવર ખાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બંને ફકરાના લખાણમાં શું શું તફાવત છે તે લખો હવે શું કહે છે અનિરુદ્ધ અ અને બ બે આપણે જોવાનું છે અનિરુદ્ધ જીવજંતુ ખૂબ ગમે અનિરુદ્ધ દોસ્ત ભદ્રને જીવજંતુનો ડર લાગે છે ભદ્રેશ કહે ભદ્રેશ જીવજંતુ કરડી જાય તો અનિરુદ્ધ કહે જીવજંતુ તો કેટલા નામના ન હોય જીવજંતુ ભદ્રેશ અનિરુદ્ધની ડબીને મૂકીને જો ભદ્રેશને જીવજંતુ બધા જ ગમી જશે બીજા બ જો વાંચીએ આપણે વિદ્યાર્થી મિત્રો અનિરુદ્ધ જીવજંતુ ખૂબ ગમે તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે તે કહે મને તે કરડી જાય તો અનિરુદ્ધ કહે તે તો કેટલા નાના ન હોય એમને તું તારી તું મારી ડબ્બીમાં મૂકીને જો તને તે બધા ગમી જશે કે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે એના પ્રશ્ન જોઈએ પેરેગ્રાફ ઉપરથી જો વિદ્યાર્થી મિત્રો તમે આ અ અને બનો જે પેરેગ્રાફ વાંચ્યો છે એમાં આપણને ખબર પડે કે આમાં જે અનિરુદ્ધ અને ભદ્રેશ છે વારંવાળી એના નામ લેવામાં આવે છે જ્યારે બમાં અનિરુદ્ધનું એક જ વાર નામ લેવામાં આવે છે ભદ્રેશનું પણ એક જ વાર નામ લેવામાં આવે છે અને નામને બદલે તેના મને તે એવા શબ્દોનો ઉપયોગ થાય છે ચલો પહેલો પ્રશ્ન છે અ સારો લાગ્યો કે બ શા માટે તો કે બ સારો લાગે છે કારણ કે બને બમાં નામને બદલે સર્વનામ તેના તે
મને એવા એમને એવા શબ્દોનો ઉપયોગ થાય છે અને પહેલા ફકરામાં ફક્ત નામનો જ ઉલ્લેખ થાય છે. બીજું છે, પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ કેટલી વખત આવે છે? તો કે 4 વખત. આપણે જોયું ને અનિરુદ્ધ નામ ઘણી વખત આવે છે. જો અહીંયા અનિરુદ્ધ, અહીંયા અનિરુદ્ધ છે, અહીંયા અનિરુદ્ધ છે, એમ 4 વખત અનિરુદ્ધ છે તે નામ આવે છે. હવે છેલ્લો પ્રશ્ન છે, બીજા ફકરામાં આપેલા નામને બદલે કયા કયા શબ્દો વપરાય છે? તો બીજા ફકરામાં આપેલ નામને બદલે નીચે મુજબ શબ્દો વપરાય. જુઓ આગળ, કે તે, એમને, મારી, મને, તું, તને એવા સર્વનામનો ઉપયોગ થાય છે. જીજંતુ માટે શેનો ઉપયોગ થાય? તો કે તે અને તેમને એવા શબ્દોનો ઉપયોગ થાય છે. અનિરુદ્ધ માટે તો કે મારી શબ્દોનો ઉપયોગ થાય છે. અને ભદ્રેશ માટે તો કે મને, તું અને તને એવા સર્વનામનો ઉપયોગ થાય છે. હવે આપણે જે આ સંવાદ છે, એટલે સંવાદ એટલે વાતચીત, ઇનામ અને સર્વનામ બે મિત્રો છે, તેમની વાતચીત જોડીમાં બેસો, વાંચો, તે પરથી એક જોડીદાર સર્વનામ બને અને બીજો ઇનામ એમ સન્માન ભજવો. સર્વનામ, એ તે આવી પછી આપણે ત્યાં જઈએ. તમારે ઘરે વિદ્યાર્થી મિત્રો બે તમારે મિત્રને આ સંવાદ ભજવવાનો છે, એકને સર્વનામ બનવાનું અને બીજાને ઇનામ બનવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઇનામ, શ્યામ આવે પછી તું અને મેદાનમાં જઈશું એમ સર્વનામ. હા, ત્યાં જઈ તેમની સાથે તે રમીશું. ઇનામ, મેદાનમાં જઈને વિક્ટર, હલપાર, રફીક સાથે ખોખો રમીશું, બરાબર ને? સર્વનામ, જો તેઓ આવશે તો તેઓને પણ રમતમાં જોડી દઈશું. ઇનામ, જો ડાયના, સોનલ, મિત્તલ આવશે તો ડાયના, સોનલ, મિત્તલને પણ રમતમાં જોડી દઈશું એમ સર્વનામ. હા, પછી આપણે ત્યાં આપણે ભેગા મળીને તે રમીશું. આવી રીતે બે મિત્રોને સંવાદ ભજવવાનો છે. હવે છે કે ઘાટા કરેલા શબ્દોની જગ્યાએ તમને મનગમતું નામ લખો. જો અહીંયા તેના લખ્યું હતું, કોઈ પણ માટે શબ્દ વાપર્યો છે તેના, તો એના આ તેના એ સર્વનામ છે અને તમે મૂકેલો શબ્દ એટલે કે તેના માટે જેના માટે શબ્દ વપરાયો છે એનું નામ લખવાનું છે. પંકજ લખો, તમે કોઈ પણ નામ લખી શકીએ છીએ આપણે, અથવા કોઈ પણ નામ બોલી શકીએ છીએ. હવે અહીંયા કીધું છે, સાંજે ટીવી પર તેનો ફોટો જોયો તો તેનો અહીંયા શબ્દ લખ્યું છે. કોનો? તો કે પંકજનો. બીજું છે, આજે મેં તેમાં મસાલો નાખી ખાધો, તો અહીંયા લખવાનું. અહીંયા આપણે બોલી કે તેમાં, તો બાજુમાં શું આવશે? ટમેટા, ટમેટામાં મસાલો નાખીને ખાધું. પછી છે, ગઈકાલે ઉર્વિલે તેના ભાઈ સાથે ફરવા ગયો, તો અહીંયા ગઈકાલે આવશે. એના પછી આવશે તો કે રશ્મિકાંત સાથે. કોની સાથે ગયો? તો કે રશ્મિકાંત. તમે કોઈ પણ નામ લખી શકો છો. હવે આ દફતર તેનું છે, તો તેનું અહીં લખવાનું, તેનું. હવે કોનું? તો કે પાર્થનું. આપણે ગમે તે નામ લખી શકીએ છીએ, પાર્થને બદલે બીજું પણ નામ લખી શકીએ છીએ. પગે વાગ્યું હોવાથી તેનાથી નહીં દોડાય, તો અહીંયા અહીંયા આવશે તેનાથી. તો કે કોનાથી? તો કે ચેતનાથી નહીં દોડાય, ચેતનાથી. તેનાથી અને અહીં લખીએ આપણે, તો કે ચેતનાથી, ચેતનાથી. તમે કોઈ પણ નામ લખી શકો છો, આપણે ફક્ત સમજવાનું છે. વાંચો અને જવાબ લખો. કલમલ કબૂતર ભૂખું કરે છે, તે ચણ ચણે છે. અહીં તે, અહીં તે એટલે કોણ એમ કહે છે? અહીં એટલે તે કોણ એમ, કોણ શબ્દ આપ્યો છે, પ્રશ્ન કર્યો છે. કોણ આવે? તો કે કબૂતર. શું કરે છે? ભૂખું કરે છે. હવે છે બીજો પ્રશ્ન, ઝાડ પર બેઠો છે તે હુકૂપ કરે છે, ખાલી જગ્યામાં શું આવશે? તો કે વાંદરો. વાંદરો શું કરે છે? હુકૂપ કરે છે. હવે ત્રીજી ખાલી જગ્યા છે, મારું નામ શ્રેય છે, શ્રેય તત્તાધણમાં ભણું છું. બીજા વાક્યમાં શ્રેયને બદલે શું લખવામાં આવશે? તો કે હું આવે. શું આવે? હું તત્તાધણમાં ભણું છું. ચોથું છે, હર્ષિલ હોશિયાર છે, તેને તે શિક્ષક બનવું છે, તો શું આવશે? તો કે એ નવો આપણે ખોટો શબ્દ છે છેકી નાખવાનો કીધું છે ને, આમાં ખોટો વિકલ્પ છેકી અને નવેસરથી વાક્ય બનાવો, તો તે કાઢ નાખવાનું આપણે અને તેને શિક્ષક બનવું છે. હવે આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે, તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે. તેઓ હંમેશા સાચું બોલતા. કોણ સાચું બોલતા? બીજા વાક્યમાં એમના નામને બદલે કયો શબ્દ વપરાયો છે? તો તેઓ, તેઓ હંમેશા સાચું બોલતા.
હવે થાઓ રેડી, 1 2 3 ચાલ આપણે ફરવા જઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ આગળના લેક્ચરમાં કાવ્ય ગાયું હતું, ચાલો આપણે ફરવા જઈએ. આગળ સમજી લીધું છે કાવ્યો, હવે છે પેરેગ્રાફ ઓ ઉપરથી બીજો પેરેગ્રાફ છે તે આપણે શું કરવાનું છે, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, એક તપેલી લ્યો, તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો, તપેલીમાં એક ચમચી ખાંડ નાખો, ખાંડને હલાવીને ઓગાળો, એક લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો, તપેલીમાં એક ચમચી મીઠું નાખો. એ તપેલી 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 એમ વારે ખોળી તપેલીનો ઉપયોગ થયો છે, તપેલી નામનો ઉપયોગ થયો છે. તો હવે આપણે તપેલીની જગ્યાએ શું મૂકવાનું છે, કેસરો નામ મૂકવાનું છે. એટલે કે તેના તેની એવું સર્વનામ આવશે, એક તપેલી લો, શું કહે છે, તેમાં તેમાં અહીં લખવાનું આપણે, તેમાં એક ગ્લાસ પાણી રેડો. હવે શું લખશું, તેમાં તેમાં એક ચમચી ખાંડ નાખી ઓગાળો. તો તેમાં શબ્દ છે સર્વનામ છે, વારે ઘડીએ તપેલીનો ઉપયોગ થતો નથી. એક લીંબુ કાપી લીંબુનો રસ તેમાં નાખો, શું આવશે, તેમાં નાખો, અને તેમાં એક ચમચી મીઠું નાખો. તો તેમાં શબ્દનો ઉપયોગ થાય છે. હવે બીજો પેરેગ્રાફ છે, બજારમાંથી પતંગ ખરીદા, બજારમાંથી પતંગ ખરીદા, શું કહે છે, પતંગ ખરીદે છે. દોરા ખરીદા, દોરા ખરીદા, પતંગની કના બાંધી પતંગને ફૂમતું, શું કહે છે, ફૂમતું લગાવ્યું, પતંગને આકાશમાં ચગાવ્યા, પતંગ આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા, આખો દિવસ પતંગ સાથે ખૂબ મજા કરી, સાંજે પતંગ ઉતારી લીધા. હવે પતંગ શબ્દનો વારંવાર ઉપયોગ થયેલો છે. હવે આપણે એને સર્વનામ મૂકવાના છે. જો હાલો આપણે વિદ્યાર્થી મિત્રો એમાં જોઈએ, બજારમાંથી પતંગ ખરીદા, દોરા ખરીદા, તેની તેની કણા બાંધી, તેને તેને શું કહે છે, ફૂમતું લગાવ્યું, પછી તેને શું કહે છે, તેને આકાશમાં ચગાવ્યા, તેને આકાશમાં ચગાવ્યા, તેને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા, આખો દિવસ શું કરી આપણે, આખો દિવસ તેની સાથે મજા કરી, ને સાંજે તેને ઉતારી લીધા. તો પતંગને બદલે તેને તેની એવા સર્વનામનો ઉપયોગ કરવામાં આવે છે. હવે શું આગળ વિદ્યાર્થી મિત્રો, જોવી આપણે, ત્રણના જૂથમાં કામ કરો, આપેલા વાક્યો વાર્તામાંથી શોધો, જે શબ્દ બધા માટે વપરાયો હોય તેવા નીચે વાર્તામાં લીટી કરો. અહીં તે શબ્દો તથા તે શબ્દો કોના શા માટે વપરાયો છે તે લખવાનો છે. હવે એમ કે છે, આ બધા માટે શબ્દ વપરાયો હોય અહીં લખવાનું છે, અને પાઠમાં કોના માટે વપરાણો તે અહીંયા બતાવવાનું છે. જો ઉદાહરણ આપ્યું છે, એમને 3 મિનિટા શીખવવામાં હોશિયાર, તો એમને છે એ સર્વનામ છે, બધા માટે વપરાય. એમને પાઠમાં કોના માટે વપરાય, તો કે કુકડી માટે પાઠમાં વાપરવામાં આવેલો છે. એ ઉઠીને કુકડીની પાસે આવી, તો એ શબ્દ છે એ સર્વનામ છે. તો કોના માટે વપરાયો છે, તો કે કાબર માટે વપરાયો છે, પાઠમાં કાબર માટે વપરાયો છે શબ્દ આર્યો. હવે અહીં જમીન પર આપણે રમીએ, તો આપણે છે તે બધા માટે શબ્દ વપરાય છે. કોના માટે વપરાણો છે, કુકડીની બેનપણી માટે, કુકડીની બેનપણી, બેનપણી અહીંયા ટૂંકમાં જ નામ લખ્યું છે, મેં તમે લખી ના લખો તો લખી શકો, કુકડીની બેનપણી. ચોથું છે, શું કામ છે તારે આવા શોખ કરીને, તો તારે તારે શબ્દ છે એ સર્વનામ છે. તો કોના માટે વપરાણો છે, તો કુકડી માટે, કુકડી માટે. મને કલગી ઉગે કે ન ઉગે, તારે શું, તો મને એ પણ સર્વનામ છે અને તારે એ પણ સર્વનામ છે. તો કોના માટે વપરાણો, તો કુકડી અને કાગડા માટે વપરાણો છે, કુકડી અને કાગડા, કાગડા માટે વપરાણો છે પાઠમાં. તો ત્યાં એણે શું જોયું એમ કે છે, ત્યાં એને શું જોયું એમ કે છે, ત્યાં એને શું જોયું, તો એણે, એણે એ સર્વનામ છે એણે, અને આ શબ્દ પાઠમાં છે એ કુકડા માટે વપરાયો છે, કુકડો. હવે જૂથમાં કામ કરો, રમત, પાર્સિંગ ધ પાર્સલ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘરે ઘણી વખત બોલ પાસ કરીને રમતા હોઈએ છીએ, જે આઉટ થઈ જાય તેને
જે વ્યક્તિ રજૂ કરવાનું કહે, અભિનય કરવાનું કે અથવા ગમે તે કરવાનું કહે તો આપણે કરીએ છીએ. એમ ક્લાસમાં પણ ઘણી વખત દીદી છે કે તમને ચોકડા રમાડે છે, ચોક આપે છે અને પછી બહારથી આવે વિદ્યાર્થી ગમે એનું હોય એને નામ બોલે, જો એ નામ ન કહી શકે તો એ જે કંઈ પણ વિદ્યાર્થી હોય તે શું કરે છે એમ કે અભિનય કર આઉટ થઈ જાય એટલે અભિનય કે તો અભિનય કરવાનું કહે છે, જે પણ કરવાનું હોય તે કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રમત તમારે છે એ ઘરે રમવાની છે, બોલ પાસ બધા મિત્રો સાથે આ બોલ પાસ કરીને રમવાનું અને જે આઉટ થઈ જાય એને ડાન્સ કરવાનું કે તો ડાન્સ કરવાનું, એના વિશે પાંચ વાક્ય બોલવાનું કે તો પાંચ વાક્ય પણ બોલવાના છે. તો આવું આપણે વર્ગમાં અત્યારે સ્કૂલ ચાલુ નથી એટલે વર્ગમાં ન કરી શકીએ એટલે તમારે ઘરે તમારે મિત્રો સાથે આ રમત રમવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે મોટેથી ગાવો, વાંદરા પાય તો બોલે, હુપ 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 હુપ, ઝાડ પાન ખાય તોડે, હુપ 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 હુપ. હવે વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્ન જવાબ લખો. કાગડાએ પૂરી પગ નીચે દબાવી, કાગડાએ આંખ એકવાર ડાબા કાગડું તરફ અને બીજી જમણા કાગડું તરફ ફેરવી અને બંને કાગડુંએ તરત જ પોતપોતાની પૂરી પગ નીચે દબાવી. પછી ચારે જણ જોર જોરથી કાંક 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 ગાવા લાગ્યા. શિયાળ શિયાળવી શિયાળું, ત્રણેય કાન દાબીને ઊભી પૂંછડીએ નાઠા નાઠા એટલે કે ભાગ્યા. જો અહીંયા કાગડાનો પરિવાર છે અને શિયાળનો પણ પરિવાર છે. કાગડાના પરિવારમાં કોણ આવે તો કાગડા, કાગડું અને કાગડી. શિયાળના પરિવારમાં શિયાળનો પરિવાર હોય ને એને પરિવાર કે આપણે કેમ કુટુંબ હોય એમ, એનું પણ કુટુંબ હોય. તો શિયાળ શિયાળવી અને શિયાળવું એના પરિવાર છે, બંનેના પરિવાર જોઈએ ને વિદ્યાર્થી મિત્રો આપણે. એના પ્રશ્ન જવાબ જોઈએ. કાગડાના પરિવારના સભ્યના નામ લખો. આપણે અત્યારે જોઈએ ને કાગડાના પરિવારના સભ્યો કોણ કોણ, તો કાગડો, કાગડી અને કાગડું. હવે પૂરીના સભ્યો, પૂરીના જે પણ કુટુંબના સભ્યો હોય એના વિશે આપણે વાત કરવાની છે. પૂરી કુટુંબના સભ્યો, આપણે જે ઘઉંના લોટમાંથી પૂરી બનાવી છે ને એ પૂરીની વાત કરવામાં આવેલી છે. ઘઉંનો લોટ જોઈ એના સભ્યો છે પૂરીના કુટુંબના સભ્યો. જુઓ ઘઉંનો લોટ, તેલ, મીઠું, પાણી એક પૂરીના કુટુંબના સભ્યોના નામ થયા. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે. ખોટો વિકલ્પ છે કો, કાગડો, કાગડી અને બંને કાગડુઓ જોર જોરથી ગાવા લાગ્યા. લાગ્યા આવે શું આવે, આ લાગ્યો અને લાગ્યું બી ખોટા છે એને આપણે છેકી નાખવાનું, લાગ્યા શબ્દ આવે. હવે આપણે હસો શિક્ષક, જો શિક્ષક પ્રશ્ન કરે, કયું પક્ષી ઝડપથી ઉડે, વિદ્યાર્થી જેને ઉતાવળ હોય તે, વિદ્યાર્થી જવાબ આપે જેને ઉતાવળ હોય તે. હવે લગભગ સરખા શબ્દ જોવાના છે. ચણ તો પંખીઓને ખાવા માટે નખાતું અનાજ, એને શું કહેવાય, ચણ. બિચારું તો દુખી, લી તો અલી, ભટકાવું તો અથડાવું, રાજીના રેડ થવું ખૂબ ખુશ થવું, નિહાળું ધારી ધારીને જોવું, પોરસાવું એટલે કે આનંદથી ઉભરાવું અથવા જુસ્સો ચડવો, ખીજ એટલે ચીડ, ગુસ્સો, દી એટલે દિવસ, પાટી એટલે સ્લેટ, ડઢ એટલે જીદ અને હઠ. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ હોમવર્કમાં પાઠ બેના શબ્દાર્થ છે તે તમારે હોમવર્કમાં બે વાર લખવાના છે અને બાકી બુકમાં લખી અને પાકા કરી લેવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો બાળમિત્રો.